कलरव मॉडर्न स्कूल, धोरण 5, विषय कंप्यूटर, विषयांक लेट्स लर्न अबाउट कंप्यूटर। गुड मॉर्निंग बालको, जय श्री कृष्ण। धोरण 5 आज આપણે શું જોવાનું છે? તો લેટ્સ લર્ન અબાઉટ કમ્પ્યુટર। શું જોવાનું છે? લેટ્સ લર્ન અબાઉટ કમ્પ્યુટર એટલે શું થાય એનો મીનિંગ જોઈએ પહેલા તો। તો કે ચાલો આપણે આજે કમ્પ્યુટર વિશે શીખીએ। શું થાય છે? ચાલો આજે આપણે કમ્પ્યુટર વિશે શીખીએ। આની આગળના વિડિયોમાં આપણે શું જોઈ ગયા હતા? તો કે કમ્પ્યુટર જનરેશન। શું જોયું હતું? કમ્પ્યુટર જનરેશન। કેટલે પ્રકારની કમ્પ્યુટર જનરેશન હતી? તો કે 5 પ્રકારની કમ્પ્યુટર જનરેશન હતી। પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પાંચમી જનરેશન। કેટલી જનરેશન હતી? પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પાંચમી। આ 5 જનરેશન કુલ આપણે કમ્પ્યુટરની જોઈ ગયા હતા। આજે આપણે શું જોવાનું છે? તો કે લેટ્સ લર્ન અબાઉટ કમ્પ્યુટર। તો જોઈએ એમાં શું આવે છે। તો કે ચાલો કમ્પ્યુટર શીખીએ। હેલો ફ્રેન્ડ્સ, આ લેશનમાં હું તમને ડેસ્કટોપ પર આવેલ કમ્પ્યુટર આઇકન એટલે કે કમ્પ્યુટર વિશે જાણકારી આપીશ। સાદા વિશે જાણકારી લેવાની છે આપણે। તો કે જે કમ્પ્યુટરનું જે મોનિટર છે, કમ્પ્યુટરનું જે મોનિટર છે તેને આપણે શું કહીએ છીએ? તો કે તેને આપણે ડેસ્કટોપ કહીએ છીએ। અને ડેસ્કટોપની સ્ક્રીન પર જે કમ્પ્યુટર નામનું નાનું એવું આઇકન આવેલું હોય છે, આવું જે કમ્પ્યુટર નામનું નાનું એવું આઇકન કહે છે, આ કમ્પ્યુટર વિશે આજે આપણે જોવાનું છે। તો એક કમ્પ્યુટર આપણે ઓપન કરીએ તો તેની અંદર શું શું હોય છે તે જોઈએ। કમ્પ્યુટરમાં બધું જ સરળતાથી જોવા માટે એવી રીતે કમ્પ્યુટર આઇકન ઉપયોગી છે તે આજે આપણે જાણીએ। તો એમાં પહેલું છે કમ્પ્યુટર। શું છે પહેલું? કમ્પ્યુટર। કમ્પ્યુટરમાં બધું જ સરળતાથી જોવા માટે કમ્પ્યુટર આઇકનનો ઉપયોગ કરી શકાય છે। આપણા કમ્પ્યુટરની અંદર કેટલી વસ્તુ છે, શું શું કયા કયા પ્રોગ્રામ છે, કયા ફોલ્ડર્સ છે તે બધું જોવા માટે આપણે આ કમ્પ્યુટર જે આઇકન છે તેના પર ક્લિક કરવાનું હોય છે। આ માટે કમ્પ્યુટર આઇકન પર ડબલ ક્લિક કરો। જો આપણે જો આ કમ્પ્યુટરની અંદર શું શું છે એ જોવું છે તો શું કરવાનું? તો પહેલાં આની ઉપર માઉસ પોઈન્ટર મૂકી અને ડબલ ક્લિક કરવાનું છે। કમ્પ્યુટરમાં શું ઇન્સ્ટોલ કરેલું છે, ક્યાં ક્યાં સાધનો કમ્પ્યુટર સાથે જોડેલ છે, હાર્ડ ડિસ્કના કેટલા ભાગ પાડ્યા છે, તેમની કેટલી ક્ષમતા છે વગેરે માહિતી કમ્પ્યુટર આઇકન પર ક્લિક કરતા મેળવી શકાય છે। તો જો શું છે તો કે આની અંદર આ જે કમ્પ્યુટર છે, કમ્પ્યુટરની અંદર શું અટેચ કરેલું હોય છે? તો કે કમ્પ્યુટરની અંદર સીપીયુ અટેચ કરેલું હોય છે। અને સીપીયુની અંદર શું શું હોય છે? તો કે સીપીયુની અંદર મધરબોર્ડ હોય છે, પ્રોસેસર હોય છે, એસએમપીએસ હોય છે, સીપીયુ ફેન હોય છે અને હાર્ડ ડિસ્ક હોય છે। તો આ જે હાર્ડ ડિસ્ક છે, શું છે? હાર્ડ ડિસ્ક છે એમાં કેટલા ટકા રિઝર્વ રાખેલું છે કે એપ્લિકેશન આપણે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી છે એના માટે કેટલી જગ્યાએ રિઝર્વ રાખેલી છે અને કેટલી જગ્યામાં કઈ કઈ વસ્તુ મૂકેલી છે તે આપણે શાના પરથી નક્કી કરી જોઈ શકાય છે? તો કે આ જે માય કમ્પ્યુટરનું જે આઇકન છે તેના પર આપણને ખબર પડે છે કે હાર્ડ ડિસ્ક આપણી છે એ કેટલા જીબીની છે, કે જીબીની અંદર કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે કેટલા પર્સન્ટ આપણે રિઝર્વ મૂકેલી છે હાર્ડ ડિસ્ક, અને કેટલા પર્સન્ટની અંદર આપણે તે કોઈ પણ આઇકન છે, કોઈ પણ એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરેલી છે અને કેટલી જગ્યા ખાલી છે એ બધું શાના દ્વારા નક્કી થાય છે? તો કે આ જે કમ્પ્યુટર નામનું જે ડેસ્કટોપ છે, ડેસ્કટોપની અંદર ડેસ્કટોપની સ્ક્રીન પર જે કમ્પ્યુટર નામનું જે આઇકન છે તે ઓપન કરતા આપણને ખબર પડે છે। સીડી ડીવીડી કે પેન ડ્રાઈવના ફોલ્ડરમાં આગળ વધવા માટે પણ આ વિકલ્પ ઉપયોગી છે। આપણે જો કમ્પ્યુટરમાં સામાન્ય રીતે સીપીયુમાં આપણે પેન ડ્રાઈવ અટેચ કરીએ, અટેચ કરવું એટલે કે તેમાં પેન ડ્રાઈવ નાખીએ સીપીયુની અંદર, તો આપણે શાના માટે ખબર પડે છે કે આમાં પેન ડ્રાઈવ આપણે ચાલુ થઈ છે કે નહીં? તો કે આ માય કમ્પ્યુટરના એપ્લિકેશન ઉપરથી ખબર પડે છે, માય કમ્પ્યુટરનું જે આઇકોન છે તેના દ્વારા આપણને ખબર પડે છે। અને સીડી અને ડીવીડી જે આ માય કમ્પ્યુટર છે તેના દ્વારા આપણે આગળ વધી શકાય છે। પછી છે શું જોયું આપણે? માય કમ્પ્યુટરનું જે આઇકોન હતું તેના વિશે સમજૂતી હતી, હવે આપણે જોવાનું છે હાર્ડ ડિસ્કના ભાગો। પહેલા તો જોઈએ હાર્ડ ડિસ્ક એટલે શું? જે સીપીયુનું જે કેબિનેટ છે, સીપીયુના કેબિનેટની અંદર ઘણી બધી વસ્તુ
मधरबोर्ड होय छे, પછી મધરબોર્ડ ની અંદર પ્રોસેસર હોય છે, પ્રોસેસર ની ઉપર સીપીયુ ફેન હોય છે, એસએમડીએસ હોય છે, પછી હાર્ડ ડિસ્ક હોય છે. આ બધી જે વસ્તુ છે એ બધી વસ્તુ ની અંદર એક ભાગ છે હાર્ડ ડિસ્ક. શું છે તો કે હાર્ડ ડિસ્ક કમ્પ્યુટર ની અંદર હાર્ડ ડિસ્ક અટેચ કરેલી હોય છે, અટેચ એટલે કે જોઈન્ટ કરેલી હોય છે, અને હાર્ડ ડિસ્ક ના આધારે આપણે કોઈ પણ ફોલ્ડર, કોઈ પણ એપ્લિકેશન જે છે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, અથવા તો કોઈ પણ સોફ્ટવેર આપણે તેમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, અને તેના માટે અમુક જે જગ્યા હોય છે તે રિઝર્વ રાખવામાં આવે છે. પહેલા તો જોઈએ હાર્ડ ડિસ્ક એ કેવી હોય છે. તો જો બાળકો આ શું છે હાર્ડ ડિસ્ક છે, શું છે હાર્ડ ડિસ્ક છે, હાર્ડ ડિસ્ક એ જે છે એ બંધ કેબિનેટ ની અંદર રાખવામાં આવે છે. શામાં રાખવામાં આવે છે, બંધ કેબિનેટ ની અંદર રાખવામાં આવે છે. આ શું છે હાર્ડ ડિસ્ક છે, હું તમને હાર્ડ ડિસ્ક ખોલીને બતાવું કેવી હોય છે. તો જો આ જે છે આને હાર્ડ ડિસ્ક કહેવાય છે. શું કહેવાય છે હાર્ડ ડિસ્ક કહેવાય છે. આ આગળથી આવી અને આવી હોય છે. જોઈ લો આ જે હાર્ડ ડિસ્ક છે એ જીબીમાં આવતી નથી, પરંતુ શેમાં આવે છે તો કે ટીવીમાં આવે છે. શામાં આવે છે ટીવીમાં આવે છે. ટીવી એટલે તો કે 1000 જીબી બરાબર 1 ટીવી થાય છે. કેટલી થાય છે 1 ટીવી થાય છે. જો આ જે આપણી પાસે હાર્ડ ડિસ્ક છે કેટલા ટીવી ની છે તો કે 2 ટીવી ની છે. કેટલા ટીવી ની છે 2 ટીવી ની છે. તો આ રીતની જે હાર્ડ ડિસ્ક છે સીપીયુ ના કેબિનેટ ની અંદર અટેચ કરવામાં આવે છે, અને આને પાછી શેમાં રાખવામાં આવે છે તો કે આ જે કેબિનેટ છે બંધ કેબિનેટ ની અંદર આપણે હાર્ડ ડિસ્ક રાખવામાં આવે છે. આ પ્રકારની હાર્ડ ડિસ્ક હોય છે. હવે જોઈએ હાર્ડ ડિસ્ક ને કઈ રીતના સીપીયુ માં અટેચ કરવામાં આવે છે અને હાર્ડ ડિસ્ક ની ઉપયોગિતા શું છે તે જોઈએ. કમ્પ્યુટર માં હાર્ડ ડિસ્ક ની સંગ્રહ ક્ષમતા 100 જીબી થી 1000 જીબી એટલે કે 1 ટીબી જેટલી હોય છે. કેટલી હોય છે 100 જીબી થી 100 જીબી થી 1000 જીબી જેટલી હોય છે. અને 1000 જીબી એટલે કેટલા થાય છે 1000 જીબી બરાબર 1 ટીબી થાય છે. હાર્ડ ડિસ્ક ની સંગ્રહ ક્ષમતાના અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા છે. હાર્ડ ડિસ્ક ની અંદર સંગ્રહ ક્ષમતા મેં તમને કીધું એ પ્રમાણે કોઈ પણ સોફ્ટવેર આપણે ડાઉનલોડ કરો છો તો તેના માટે રિઝર્વ જગ્યા મૂકવામાં આવે છે. કોઈ પણ વસ્તુ છે તો એના માટે અલગ જગ્યા હોય છે, અને કોઈ પણ વસ્તુ જે આપણે લેવાની છે તો એના માટે પણ અલગ સ્ટોરેજ બનાવેલું હોય છે. તો જોઈએ તમે જ્યારે ઘણી વખત આ જે કમ્પ્યુટર છે એ ઓપન કરો એની અંદર તમને ખબર હોય તો સી ડ્રાઈવ આવે છે, સી ડ્રાઈવ પછી ડી ડ્રાઈવ પછી અમુક આ જગ્યા આપણને ઓછી પડે તો આપણે શું બનાવીએ છીએ પાછી કોઈ પણ નવી ડ્રાઈવ બનાવીએ છીએ, કોઈ પણ નવી જગ્યા બનાવીએ છીએ તો ઈ ડ્રાઈવ કહેવામાં આવે છે. તો આ રીતના અલગ અલગ વસ્તુ પ્રમાણે અલગ અલગ આપણે જે ડ્રાઈવ બનાવીએ છીએ તો શું કરવામાં આવે છે આ બધું હોય છે એક જ વસ્તુ ની અંદર, પરંતુ અલગ અલગ પાર્ટ પાડવામાં આવે છે. શું કરવામાં આવે છે અલગ અલગ પાર્ટ પાડવામાં આવે છે.
જોવા મળશે. પછી છે ડોક્યુમેન્ટ જોયું, હવે છે રિસાયકલ બિન. શું આવશે? રિસાયકલ બિન. અચ્છા, માય કમ્પ્યુટર જે છે એની જેમ અલગ એક રિસાયકલ બિન નામનું આઇકન આવશે. શું આવશે? રિસાયકલ બિન નામનું આઇકન આવે છે. રિસાયકલ બિન. રિસાયકલ બિન એટલે કે સામાન્ય રીતે શું થાય છે તો કે કમ્પ્યુટરની કચરા પેટી એટલે શું કહેવાય છે તો કે રિસાયકલ બિન કહેવામાં આવે છે. કોને કહેવાય છે? તો રિસાયકલ બિન એ કમ્પ્યુટરની જે કોઈ પણ નકામી જે વસ્તુ હોય છે તેને આપણે ડિલીટ મારી દઈએ છીએ. તે બધી વસ્તુ ક્યાં સ્ટોરેજ થાય છે તો કે તે બધી વસ્તુ રિસાયકલ બિનની અંદર સ્ટોરેજ થાય છે. તો જોઈએ રિસાયકલ બિન. રિસાયકલ બિન એ વિન્ડોઝની કચરા પેટી છે. કોની કચરા પેટી કહેવાય છે? કે વિન્ડોઝની કમ્પ્યુટરની અંદર જે વિન્ડોઝ આવેલા હોય છે, જે આપણે કોઈ પણ કંપનીનો જે સોફ્ટવેર ડાઉનલોડ કરેલું છે, ઇન્સ્ટોલ કરેલું છે, તેમની કચરા પેટી રિસાયકલ બિનને કહેવામાં આવે છે. આપણે ડિલીટ કરેલી તમામ ફાઇલ અને ફોલ્ડર પર તેમાં સંગ્રહ થાય છે. જોઈએ, આપણે કોઈ પણ વસ્તુ જે છે કે આ ડોક્યુમેન્ટની અંદર કોઈ ડીપ નામનું જે ફોલ્ડર છે અને તે આપણે જોતું નથી તો શું કરીએ છીએ? તેને આપણે ડિલીટ કરીએ છીએ. ડિલીટ કરીએ એટલે તે ડિલીટ કરેલી ફાઇલ અહીંયા જે કમ્પ્યુટર જે છે ત્યાંથી નીકળી જાય છે. અને ક્યાં સ્ટોરેજ થાય છે? તો કે રિસાયકલ બિનની અંદર સ્ટોરેજ થાય છે. પછી શું થાય છે? કમ્પ્યુટર પર કામ કરતા આપણે જે કંઈ પણ ડિલીટ કરીએ છીએ તે હંમેશા માટે ડિલીટ થવાને બદલે રિસાયકલ બિનમાં સંગ્રહ થાય છે. જો આજે હોમ આજે કમ્પ્યુટર છે એમાં જે ડીપ નામની જે આપણે ફાઇલ જે છે એ ડિલીટ કરી તે કમ્પ્યુટરમાંથી હંમેશા માટે ડિલીટ થતી નથી, પરંતુ તે રિસાયકલ બિનમાં સ્ટોરેજ થાય છે. ડિલીટ કરેલી ફાઇલ કે ફોલ્ડર રિસાયકલ બિનમાંથી પાછો મેળવી તેની મૂળ જગ્યા પર મૂકી શકાય છે. શું થાય છે? તો કે રિસાયકલ બિનની આપણે જે આ જે ફાઇલ ડિલીટ કરી છે તે રિસાયકલ બિનમાં સંગ્રહ થાય છે. થોડા દિવસ પછી આપણને યાદ આવે છે કે ના, એ ફાઇલ મારે પાછી જોઈતી છે, તો એ ફાઇલ મારા કામની છે, મારે પાછી જોઈતી છે. તો શું થશે? તો કે રિસાયકલ બિનની અંદરથી તે ફાઇલ આપણે પાછી મેળવી શકીએ છીએ. કઈ રીતના? તો આજે ડીપ નામની ફાઇલ જે આપણે ડિલીટ કરી રિસાયકલ બિનમાં સ્ટોરેજ થાય છે. ડિલીટ કરેલી ફાઇલ રિસાયકલ બિનની અંદર સ્ટોરેજ થાય છે અને તે સ્ટોરેજ કરેલી ફાઇલ આપણે જે જગ્યાએ હતી તે જગ્યાએ પાછી મેળવી પણ શકીએ છીએ. શાની મદદથી? કે રિસાયકલ બિનની મદદથી. પરંતુ જો રિસાયકલ બિનમાંથી પણ તે ડિલીટ કરવામાં આવે તો તે ફાઇલ કે ફોલ્ડર કમ્પ્યુટરની મેમરીમાંથી કાયમ નાશ પામે છે અને પરત મેળવી શકાતા નથી. રિસાયકલ બિનમાં દાખલ થવા ડેસ્કટોપ પર તેના આઇકન પર ડબલ ક્લિક કરવું પડે છે. શું થાય છે? જો તમે કોઈ પણ ફાઇલ ડિલીટ કરી રિસાયકલ બિનમાં સ્ટોરેજ કરી તમારે પાછી મેળવવી છે તો તમે એને પાછી મેળવી શકો છો, પરંતુ રિસાયકલ બિનની અંદર તે આ ડીપ નામની ફાઇલ જે છે એને તમે રિસાયકલ બિનમાંથી પણ ડિલીટ મારી દો છો તો શું થાય છે? તે હંમેશા માટે નીકળી જાય છે. કમ્પ્યુટરના રિસાયકલ બિનમાં રહેતી નથી અને પછી આપણે જો એ ફાઇલ પાછી જોતી હોય તો તે આપણે મેળવી શકતા નથી. તો આ રીતે રિસાયકલ બિનનો ઉપયોગ કરવામાં આવે છે. અને રિસાયકલ બિનની અંદર આપણે એન્ટર થવું હોય, આજે માય કમ્પ્યુટરનું જે ફોલ્ડર હતું, માય કમ્પ્યુટરનું જે આઇકન હતું તેને આપણે ડબલ ક્લિક કરીએ તો માય કમ્પ્યુટરની અંદર જવાય છે અને રિસાયકલ બિન આઉટ કચરા પેટી જેવું આઇકન આવે છે તેના પર તમે ક્લિક કરો તો તમે વિષયમાં જઈ શકો છો, રિસાયકલ બિનની અંદર જઈ શકો છો. તો ચલો બાળકો, હું તમને જે આ થિયરીના ફોટા મોકલું તે તમારે ઘરકામની નોટમાં એકવાર લખવાનું છે. શું કરવાનું છે? ઘરકામની નોટમાં એકવાર લખવાનું છે અને આ જે મેં તમને સમજાવ્યું કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક ડોક્યુમેન્ટ અને રિસાયકલ બિન એકવાર તમારે વાંચવાનું છે. ચલો બાળકો, જય શ્રી કૃષ્ણ.